નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ચાલો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર 3 ચોથું લાંબો અને ટૂંકો એમાં પણ આપણે આગળ અભ્યાસ કરી. આના પહેલાનો તમે એક વિડિયો જોઈ લીધો હશે. તો આમ આપણે શું શીખતા હતા? આ ચેપ્ટરમાં આપણે વસ્તુની લંબાઈ એટલે માપ પણ શીખતા હતા, બરાબર? તો તમે જોઈ લીધું હતું કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો 1 કિલોમીટર એટલે 1000 મીટર, બરાબર? આ તમે ભૂલી તો નહીં જ ગયા હોય. તો આપણે તેમાં જોયું હતું કે પ્રમાણિક માપ અને અપ્રમાણિક માપ. તો આપણે અપ્રમાણિક માપ વિશે ભણી ગયા હતા. તો અપ્રમાણિક માપ કોને કહીશું? કોને યાદ હશે? લગભગ તો બધાને જ યાદ હશે, કેમ કે આપણે વારંવાર એ વસ્તુ આપણે બોલેલા હતા. તો ફરીથી રિવિઝન તમને કરાવી દઉં. તો અપ્રમાણિક માપ એટલે કોણ? તો જ્યારે પહેલાના જમાનામાં ક્યારે માપનના સાધનનો ઉપયોગ થયો ન હતો, એટલે કે મીટર કે સેન્ટીમીટર એવી કોઈ બનાવટ બની નહોતી, એનું માપ થતું નહોતું, એટલે માણસો શેનાથી માપન કરતા હતા? તો કે માપન આંગળીથી, એટલે વેંતથી, પછી આંગળી, વેઠો, ડગલા, પગલા, હાથ, આના વડે માપન કરતા હતા અને એવી રીતે વસ્તુ લેતા હતા, બરાબર? પણ જ્યારે માપનની શોધ થઈ એટલે લંબાઈના એકમોની શોધ થઈ, ત્યારથી માણસો શેમાં માપન કરે છે? તો મીટર સેન્ટીમીટર એટલે માપપટ્ટીનો ઉપયોગ કરી અને માપન કરતા હોય છે, બરાબર? હવે આપણે શીખીએ તો માપન અપ્રમાણિક માપન એટલે શું? કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, જો વ્યક્તિ નાની હોય તો વસ્તુ વધારે અને વ્યક્તિ મોટી હોય તો વસ્તુ ઓછી. કેમ કે જ્યારે વ્યક્તિ નાની હોય, માનો કે એક છોકરો છે 4 વર્ષનો, બરાબર, એના હાથની એટલે એના વેંતની લંબાઈ અને એના પપ્પાના વેંતની લંબાઈ સરખી સરખી હશે નહીં હોય. શું કારણ કે છોકરો નાનો છે એટલે એની વેંત નાની હોય અને એના પપ્પા મોટા છે, ઊંચાઈમાં મોટા છે એટલે એની વેંત મોટી હોય, બરાબર? એટલે ક્યારેય કોઈ પણ બે વ્યક્તિનું માપ એક સરખું હોતું નથી. એટલે એ વસ્તુને આપણે એને અપ્રમાણિક માપ કહીશું, બરાબર? અને પ્રમાણિક માપ એટલે શું? પ્રમાણિક માપ એટલે દરેક જગ્યાએ, દરેક દેશમાં, હવે ચાહે આપણે ઇન્ડિયામાં લ્યો, અમેરિકામાં લ્યો, આફ્રિકામાં લ્યો, દરેક જગ્યાએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર જ થાય, બરાબર? ગમે આ તમે જાઓ, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો માં વસ્તુ જ્યારે જોઈએ આપણે, ત્યાં 1 મીટર જોઈએ છે તો દરેકને એક જ સરખી, એટલે એક જ લંબાઈની વસ્તુ મળે છે, તો એને પ્રમાણિક માપ કહેવામાં આવે છે, બરાબર? તો હવે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 9 નો છે, લંબાઈના માપનમાં પ્રમાણિત એકમ કેમ જરૂરી છે અને તે જરૂરી છે તે સમજાવો, બરાબર? તો દરેક વ્યક્તિના હાથ, વેંત અને આંગળીનું માપ અલગ અલગ હોય છે, બરાબર? તેથી પ્રમાણિકતા જળવાતી નથી. શું કીધું છે કે દરેક વ્યક્તિના, એટલે મેં તમને કીધું કે નાના બાળકથી માંડી અને એના પપ્પાને દરેકનું માપ, વેંતનું અલગ અલગ હોય છે, બરાબર? એટલે પ્રમાણિકતા એટલે એક સરખાઈ જળવાઈ રહેતી નથી. માટે જો પ્રમાણિત એકમનો ઉપયોગ કરીએ તો દરેક વસ્તુની લંબાઈના માપનમાં પ્રમાણિકતા જળવાય. માટે પ્રમાણિત એકમ જરૂરી છે, બરાબર? કે એક જ સરખી વસ્તુ, એક જ સરખા લંબાઈની વસ્તુ જોતી હોય તો આપણે માપનનો ઉપયોગ કરવો પડે, એટલે કે મીટર અને સેન્ટીમીટર જે છે એનો ઉપયોગ કરવો પડે. બાકી જો તમે વસ્તુ લેવા જાઓ તો દરેક વ્યક્તિનું માપ અલગ અલગ હોય તો એ વસ્તુ આપણા પ્રમાણિકતા જળવાતી નથી. એટલે આપણે જોયું કે દરેક વ્યક્તિનો બધી વસ્તુનું હાથ છે, વેંત છે, આંગળીનું માપ અલગ અલગ હોય એટલે પ્રમાણિકતા નથી રહેતી. પણ જો આપણે પ્રમાણિકતા જાણેલી હોય તો આપણે માપનના એકમનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર? હવે પ્રશ્ન 22 નો છે, એના વચ્ચેના ઘણા પ્રશ્ન આપણે મિસ થઈ ગયા છે, બરાબર? એટલે મૂકી દીધા છે, બરાબર? એ પ્રશ્ન છે તમારે જાતે કરવા જેવા છે, કેમ કે તમારું અને તમારા ફ્રેન્ડનું એને સરખામણી કરીને તમારે લખવાના હોય છે, બરાબર? તો તમે એ જવાબ તમારે જાતે જોશો, વાંચશો અને તમને સમજાઈ જશે, બરાબર? હવે આપણે પ્રશ્ન 22 નો જોઈએ તો નીચેની વસ્તુની લંબાઈ માપવા માટે સેન્ટીમીટર અને મીટરમાંથી કોનો ઉપયોગ કરશો? શું કીધું કે નીચે આપણું વસ્તુ આવી છે, હવે આ વસ્તુ મારે માપવી હોય, એમાં છે ચાર, કંપાસ, ચટાઈ, કબાટ, બસ, પુસ્તક, મોબાઈલ, ટીવી, આનું માપન આપણે કરવું હોય તો શેનાથી કરશું? તો એ આપણે પ્રમાણિકતા જળવાઈ જાય એટલા માટે આપણે શેના માપનનો ઉપયોગ કરીએ? તો ઝાડની લંબાઈ ઊંચી હોય, મોટી હોય, ઊંચું હોય ઝાડ, એટલે એને આપણે શેમાં માપશું? તો કે મીટરમાં માપશું. કંપાસ, કંપાસ નાનો હોય એટલે એને સેમીમાં માપશું, સેમી એટલે સેન્ટીમીટર, બરાબર? ચટાઈ એટલે જે તમારા ઘરમાં સેન્ટ્રલજી હોય છે, બરાબર, એ તો એક મીટર કરતા વધારે જ હોય છે, એટલે સેન્ટીમીટરમાં નહીં માપી, આપણે મીટરમાં માપશું. કબાટ, હવે ધારો કે કબાટ છે તમારા ઘરના લોખંડનો કબાટ હોય તો તમે એ કબાટ
ઊંચો હોય અથવા દિવાલમાં કબાટ હોય તો પણ કેવડો હોય ઊંચો હોય એટલે સેન્ટીમીટરમાં માપ કરાય નહીં ઘૂંટી વસ્ત્રનું માપ પણ મીટરમાં જ કરાય એટલે કબાટ પણ મીટરમાં માપશું બસ બસે લંબાઈ એટલે બસે લંબાઈ ઘૂંટી હોય એટલે એને પણ મીટરમાં માપશું પુસ્તક પુસ્તક તો નાનું હોય તમે બે સ્કેલ મૂકો બે સ્કેલ એટલે 15 તમારી જે કંપાસની સ્કેલ બે મૂકો એટલે તમારે પુસ્તકની લંબાઈ મપાઈ જાય એટલે જે સ્કેલમાં છે એ સેન્ટીમીટરમાં માપ આપેલું હોય છે સેન્ટીમીટર લખશું મોબાઈલ છે એ પણ નાનો હોય છે એ પણ સેન્ટીમીટરમાં માપશું ટીવી ટીવી પણ નાનો હોય છે એ પણ તમે સેન્ટીમીટરમાં માપી શકો બરાબર કોઈ દિવસ ટીવી મીટરમાં મપાય નહીં બરાબર હવે પ્રશ્ન 23 માં છે કે નીચેની વસ્તુની લંબાઈ માપન કરી સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો જે તમે યોગ્ય વિકલ્પ હોય આ વિકલ્પ છે મેં તમને વિકલ્પ પે સીધા જવાબ લખીને દીધા છે તમે તમારી બુકમાં રાઈટ કરી લેજો બરાબર તો ઝાડ છે એ તો ઝાડનું છે લગભગ 5 મીટર જેટલી હોય તમે જોજો આ સફરનું ઝાડ કે લીમડાનું ઝાડ હોય તો તમે એને કેલા કવડો પણ કરજો એને તો લગભગ 5 મીટર ઉપર થશે એટલે 500 સેન્ટીમીટર જેટલું થાય ટેબલ તો 90 સેન્ટીમીટર કરતા વધારે હોય જો તમારી સ્કેલ તો આવી હોય એનો 15 સેન્ટીમીટર સુધીનો માપ આવી જતું હોય તો ટેબલ તો મોટું હોય એટલે 90 સેન્ટીમીટર કરતા વધારે હોય 90 સેન્ટીમીટર કરતા નાનું જો ટેબલ હોય તો ઓછું હોય બાકી તો વધારે પડતું તો 90 સેન્ટીમીટર કરતા વધારે જ હોય લાઈટના થાંભલાની ઊંચાઈ છે તમે સ્ટ્રીટ લાઈટ જોયો છે ને તો એની થાંભલાની ઊંચાઈ તમે નીચે ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓહો કેવડો ઊંચું છે બરાબર તો એની લગભગ 500 સેન્ટીમીટર તો 500 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય 500 સેન્ટીમીટર એટલે લગભગ જે 5 મીટર જેટલો ઊંચી લાઈટનો થાંભલો હોય જિરાફની ઊંચાઈ જિરાફ છે કેટલી ઊંચી એની નોકસ કેટલી ઊંચી હોય એટલે ઊભા ઊભા નીચે જમીન ઉપર ઊભા ઊભા એ ઝાડ પછી પાંદડા ખાઈ શકતું હોય તો એની ઊંચાઈ તો ઓબ્વિયસલી વધારે હોવાની તો જિરાફની ઊંચાઈ 2 મીટર કરતા વધુ હોય બરાબર જિરાફની ઊંચાઈ કેટલી હોય 2 મીટર કરતા વધુ હોય તો તમે આ લખી લ્યો અત્યારે બુકમાં જ પ્રશ્ન 24 નો કે નીચે આપેલ વસ્તુની લંબાઈનો અનુમાન કરી સાચા વિકલ્પ પર લખો રાઉન્ડ કરો બરાબર એટલે સર્કલની નિશાની ગોળની નિશાની કરવાની છે હવે હું કીધું છે કે અનુમાન કરો એટલે તમારે માપપટ્ટીથી કે સેન્ટીમીટર કે મીટરમાં માપ લેવાનું નથી તમારે માપન કરવાનું નથી ખાલી તમારે જોઈ અને તમારે એમના માં સહી કરવાનું છે કે અનુમાન જ કરવાનું છે કે કેટલા સેન્ટીમીટરનો હશે હવે ચોકલેટ છે એ લગભગ 3 સેન્ટીમીટરની હોય પાંદડો છે 10 સેન્ટીમીટરનો હોય બેગ છે 10 સેન્ટીમીટરનો હોય અને બાણો છે 150 સેન્ટીમીટરનો હોય એટલે 2 મીટરનો હોય હવે જો આ પાંદડું છે નાનું પાંદડું હોય તો 3 સેન્ટીમીટરનું હોય પણ જ્યારે મોટું પાંદડું હોય ત્યારે કદાચ મોટું લંબાઈનું માપ મોટું થતું હશે તો એ પ્રમાણે તમારે અનુમાન કરવાનું હોય છે બરાબર હવે પ્રશ્ન 25 માં છે કે નીચેનામાંથી કોણ 1 મીટર બનાવશે સાચું અથવા ખોટાની નિશાની કરો હવે આમાં એક પૂછી 5 પ્રશ્ન છે એમાં કે એમાં તમારે શોધવાનું છે 1 મીટર કોણ બનાવશે તો 1 મીટર બનાવવા કેટલા સેન્ટીમીટર થાય અને તમે જોશો તો અહીંયા બધા સેન્ટીમીટર માં જ માપ આપેલા છે બરાબર તો આપણે સરવાળો કરતા કરતા અને વચ્ચે સરવાળાની નિશાની છે તો સરવાળા કરતા કરતા જો સેન્ટીમીટર 1 મીટર હોય તો તમારે મીટર બનાવશે કે નહીં કહેવાનું છે જો 1 મીટર માપનો થઈ જશે 100 સેન્ટીમીટર થઈ જશે તો સાચો આવશે જો સેન્ટીમીટર માં ઘટશે તો ખોટું આવશે બરાબર તો આપણે ચાલો સરવાળો કરીએ તો 10 ને 10 20 30 40 ને 10 50 ને 10 60 60 ને 10 70 70 ને 10 80 80 ને 10 90 અને 10 100 એટલે 1 મીટર થઈ ગયો ને કેમ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો આપણે 100 સેન્ટીમીટર મળી ગયું છે આપણે સાઈ નિશાની કરવાની છે તો સાચાની નિશાની કરવાની છે કેમ કે પહેલા પ્રશ્ન એ 100 સેન્ટીમીટર બનાવી લઈ ગયો આ બીજો છે 20 સેન્ટીમીટર વત્તા 10 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર તો આપણે એનો સરવાળો કરીએ જોઈએ કે 100 સેન્ટીમીટર કરતા વધારે છે કે ઓછું છે તો 20 પહેલા 20 વડે ગણતરી કરો તો 20 20 40 અને 20 60 60 પછી આ 10 70 70 ને 10 80 ને 5 85 બરાબર જો તમે આ રીતે સરવાળો કરતા ના આવડે તો તમે ઊભો સરવાળો પણ લખીને કરી શકો જો મેં કહ્યું છે ફરી વખત બતાવું છું કે 20 ને 20 40 ને 20 60 60 અને આ 10 લઈએ તો 70 70 ને આ 15 છે 70 માં પહેલા 10 નાખી દીધું 70 ને 10 80 અને બીજા 5 નાખો એટલે કેટલા આવશે
पंचासी तो पंचासी छे तो एक मीटर बढ़ू कहवा पंचासी सेंटीमीटर एट एक मीटर न थे सौ सेंटीमीटर जो पूरा हो तो एक मीटर थे એટલે આમાં ખોટું પણ છે કે 1 મીટર બનાવેલો આ છે નહીં એટલે આપણે આમાં ખોટાની નિશાની કરી હતી જો છે 25 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર જો હવે શું છે કે આમાં છે 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર તો કેટલી વાર 25 છે તો 5 વખત 25 છે 1 2 3 4 અને 5 તો 1 મીટર બનાવશે તમે ક્યારે માઇલસ્ટોન જોયા છે
માઇલસ્ટોન એટલે તમારા રસ્તાની બાજુમાં પથ્થર હોય, પથ્થર ઉપર લખ્યું હોય કે આટલા કિલોમીટર છે, આટલા કિલોમીટર છે, આટલા કિલોમીટર છે, બરાબર. તો બે શહેર વચ્ચેનું અંતર તો તમને ખબર જ છે, હું બોલી જ ગઈ છું હમણાં કે બે શહેર વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય, મીટરમાં ન મપાય, બરાબર. તો કિલો મીટર પ્રશ્ન 29 મો, સેન્ટીમીટર મીટર અને કિલોમીટરમાં સૌથી મોટો એકમ કયો? તો સેન્ટીમીટર નાનો એકમ છે, એનાથી મોટો મીટર અને એનાથી મોટો કિલોમીટર, બરાબર. કેમ કે નાની વસ્તુનું માપણ આપણે સેન્ટીમીટરમાં કરતા હોય છીએ, એનાથી થોડી મોટી વસ્તુનું માપણ મીટરમાં કરતા હોય છીએ, અને એક ગામથી બીજા ગામ જાય તો આપણે કિલોમીટરમાં માપતા હોય છીએ, બરાબર. તો કિલોમીટર એ છે મોટો એકમ. આ ત્રણેયની સરખામણીમાં કિલોમીટર મોટો એકમ છે, એટલે જવાબ આવશે કિલોમીટર, બરાબર. હવે આપણે 29 અને 30 નો પ્રશ્ન છે, એ તમારો ચિત્રવાળો પ્રશ્ન છે, ચાલો કરીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે મેં તમને કીધું કે આ ચિત્રવાળો પ્રશ્ન છે, બરાબર. હું ચિત્ર દોરવા કે શક્ય નથી એટલે મેં શું કર્યું છે કે નામ લખી નાખ્યું છે. તો અહીંયા એક પરીનું ઘર દોરેલું છે, તમારી બુકમાં જોજો. અહીંયા સખીનું ઘર દોરેલું છે, અહીંયા બેકરી દોરેલી છે, અહીંયા પાર્ક એટલે બગીચો દોરેલો છે, અને દુકાન દોરેલું છે, અને વચ્ચે તમને ખાસ આ શું છે? તો આ એક અંતર છે, એટલે બે સ્થળ વચ્ચેનું અંતર એટલે કેટલું હશે? તો આ બે બધું જોઈએ તો સખીનું ઘર અને પરીનું ઘર વચ્ચે 1 કિલોમીટર છે, બરાબર. સખીનું ઘર થી જો પાર્ક જવો હોય તો 4 કિલોમીટર છે, બેકરી અને પાર્ક વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે, પરીનું ઘર અને દુકાન વચ્ચે 2 કિલોમીટર નું અંતર છે, અને બેકરી થી સીધું જો દુકાને જવો હોય તો 2 કિલોમીટર ની અંતર છે. તો તમને અહીંયા અંતર અને જગ્યા આપેલી છે, બરાબર. એટલે હવે શું કરવાનું છે? આને વખતે આપણે પ્રશ્નના જવાબ શોધવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, પરી પોતાની સખીના ઘરે જઈ, શું કે છે? પરી પોતાના સખીના ઘરે જઈ, બંને સખીઓ પાર પાર અનુમાન થાય તો પરી કેટલું અંતર કાપે? હવે જો પરી છે પહેલા પોતાની સખીના ઘરે જાય છે, તો પરીનું ઘર ત્યાં સખીનું ઘર તો વચ્ચે 1 કિલોમીટર, અને ત્યાંથી બંને સખી સાથે પાર્કમાં જાય છે, તો એક અહીંયાથી પરીને લઈ જાય તો પરીને કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? તો પરીનું પૂછું છું, જો તો પરી કેટલું અંતર કાપે એટલે આપણે પરીનું જોવાનું છે. સખીનું પૂછવું હોય સખી તો 4 કિલોમીટર આવે, કે સખીના ઘરથી પાર્ક છે એ 4 કિલોમીટર દૂર છે, પણ આપણને પૂછ્યું છે પરી, તો પરી ક્યારે આવશે? તો 1 કિલોમીટર એના સખીના ઘરે આવશે, અને ત્યાંથી 4 કિલોમીટર પાર્કમાં આવશે. તો ટોટલ કેટલું અંતર થયું? તો 1 કિલોમીટર વત્તા 4 કિલોમીટર બરાબર 5 કિલોમીટર. તો જવાબ આવશે 5 કિલોમીટર, બરાબર. કેટલું અંતર કાપી જાય? તો કે 5 કિલોમીટર અંતર કાપશે. હવે પ્રશ્ન બીજો છે, પરીના ઘરથી દુકાન કેટલા અંતરે આવેલી છે? હવે જો પરીના ઘરથી દુકાન, તો આ પરીનું ઘર છે અને અહીંયાથી દુકાને જાય તો વચ્ચે કેટલું અંતર છે? તો વચ્ચે 2 કિલોમીટર જેટલું અંતર છે, એટલે હું અહીં લખી નાખું છું કે 2 કિલોમીટર. 2 કિમી, 2 કિમી લખું તો પણ ચાલે, એટલે કિલોમીટર એક રૂપ આપણે કિમી કહીએ છીએ. પરી દુકાન પરથી, હવે જો પરી છે એ દુકાન પર જાય છે, એટલે 2 કિલોમીટર જાય છે, ત્યાંથી પુસ્તક લઈ લે છે, અને બેકરીમાં બ્રેડ લેવા જાય છે, ત્યાંથી બેકરીમાં આવે છે, પરી પોતાના ઘરથી દુકાને જાય છે, ત્યાંથી પુસ્તક લે, અને પછી બેકરીમાં આવે છે બ્રેડ લેવા. તો પરી એ ઘરેથી કેટલું અંતર કાપવું પડે? તો પરી જયારે ઘરેથી નીકળે ત્યારે દુકાને જાય છે તો 2 કિલોમીટર એ, અને દુકાનથી વળી પછી બેકરીમાં જાય છે તો 2 કિલોમીટર એ, તો 2 વત્તા 2, 2 વત્તા 2 બરાબર 4 કિલોમીટર. તો તમે લખો અહીંયા 4 કિલોમીટર, બરાબર. હવે જોતું છે પરીના ઘરથી સૌથી નજીક શું છે? જો પરીના ઘરથી સૌથી નજીક શું છે, તેમાં 4-5 વસ્તુ જોઈએ, તો પરીના ઘરથી સૌથી નજીક સખીનું ઘર આવે. કેમ કે હવે અહીંયા જો તમને આપ્યું છે 1 કિલોમીટર, અને પરીના ઘરથી આ 2 કિલોમીટર છે દુકાન, બરાબર. બાકી એકય રસ્તો ક્યાંય જતો નથી, પરીના ઘરથી બે જગ્યાએ જવાય છે, એક તો સખીનું ઘર અને એક તો દુકાન. તો તમારે પરીના ઘરથી સૌથી નજીક સખીનું ઘર છે, તો જવાબ લખું છું કે સખીનું ઘર. હવે પરીના ઘરથી સૌથી દૂર શું છે? પરીના ઘરથી સૌથી દૂર શું છે? તો શું કરશો? તો પરીના ઘરે જો પરીના ઘરથી સૌથી દૂર 1 કિલોમીટર અહીંયા રસ્તો છે, જો બરાબર 1 કિલોમીટર છે સખીનું ઘર, અહીંયાથી 4 કિલોમીટર છે પાર્કનું ઘર. આપણે રસ્તો જોવાનો છે, આમ સીધે સીધો રસ્તો નથી, એટલે આપણે એકાઈ ગણતરીમાં લેવાનું ન થાય, રસ્તો જોવાનો છે. તો
તો પરિણા ગોથી સખીનું ઘર 1 કિલોમીટર અને ત્યાંથી 5 એટલે 5 કિલોમીટર બરાબર અને બીજો રસ્તો જાય છે દુકાન તરફ પરિણા ઘરથી એક દુકાન તરફ જાય છે 2 કિલોમીટર છે તો આપણે પ્રશ્ન પૂછ્યો છે પરિણા ઘરથી સૌથી દૂર શું છે તો પરિણા ઘરથી સૌથી દૂર પાર્ક આવેલો છે તો પરિણા ઘરથી સૌથી દૂર શું છે તો પાર્ક છે બરાબર પાર્ક આ ચાર પાંચ પ્રશ્નોના જવાબ આપણે ભણી ગયા જો તમને શક્ય હોય અને તમારા આઈડિયલ ગ્રુપમાં વ્યવસ્થિત પ્રશ્નોનો જગ્યા હોય તો તમે પૂરા વાક્યનો જવાબ લખજો જેમ કે પરી પોતાના સખીના ઘરે જાય બંને સખીઓ પાર્કમાં છે તો પરી કેટલું અંતર કાપે તો તમારે જવાબમાં શું લખવાનું પરી 5 કિલોમીટર અંતર કાપે તમારે આખો જવાબ એવી રીતે લખવાનો થાય પરીના ઘરથી દુકાન કેટલા અંતરે આવે છે તો પરીના ઘરથી દુકાન 2 કિલોમીટરના અંતરે આવેલી છે પરી દુકાન પરથી પુસ્તક ખરીદી બેકરીમાં બ્રેડ લેવા જાય તો પરીએ ઘરેથી કેટલું અંતર કાપવું પડે તો પરીએ ઘરેથી 4 કિલોમીટર અંતર કાપવું પડે આવો પૂરા વાક્યમાં દરેક પ્રશ્નના જવાબ તમારે લખવાના છે ચાલો હવે આગળનું એક જોઈએ હવે એક પ્રશ્ન બાકી છે એ પૂરો કરી લઈએ બરાબર ચાલો પ્રશ્ન એક પ્રશ્ન અનુમાન કરી યોગ્ય લંબાઈ સાથે જોડવાનું તમારે માપવાનું નથી અનુમાન એટલે પેલા પેન તમને પેલા પણ કહી દીધું કે તમારે માપવાનું માપપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી બરાબર ખાલી અનુમાન એટલે જોઈને જ તમારે કહેવાનું છે કે કોણની લંબાઈ કેટલી હશે એમાં વિભાગ અ વિભાગ ક અને એનો જવાબ આપેલો છે બરાબર હવે શું કર્યું છે કે અળસિયાની લંબાઈ તો અળસિયાની લંબાઈ કેટલી હોય તો અળસિયાની લંબાઈ આ તમારે આ 6 ઓપ્શન છે એમાંથી શોધવાનું હોય તો અળસિયું 1 કિલોમીટર લાંબુ ન હોય 5 મીટર લાંબુ ન હોય 10 સેન્ટીમીટર લાંબુ હોય શકે કે અળસિયાની લંબાઈ આટલી હોય તો એ કેટલું હોય અનુમાન કરો તો જોઈને તમને ખબર પડે કે તમારી સ્કેલ 15 સેન્ટીમીટર છે તો એના કરતા ઓછી લંબાઈ છે હોય અળસિયાની તો 10 સેન્ટીમીટર એટલે ઓપ્શન સી લખ્યું છે પહેલામાં બીજું છે બાળકની ઊંચાઈ તો બાળકને જો તમને ખબર પડે કે 1 મીટર કે મીટરમાં હોય બાળક સેન્ટીમીટરમાં તો હોવાનું નથી તો એની લંબાઈ જોવી હોય તો પહેલા મીટર ગોતવાનું કે 5 મીટર અને 1 મીટર તો આમાં 5 મીટર તો બહુ મોટો થઈ જાય બરાબર તમારી મમ્મીની સાડી આવશે ત્યારે 5 મીટરની હોય પણ બાળક છે 1 મીટરનો હોય સેન્ટીમીટરનો ન હોય કિલોમીટરનો ન હોય એટલે બાળક છે 1 મીટર તો ઓપ્શન આવશે ઈ બીજા નહીં બાળકની ઊંચાઈ એટલે 1 મીટર ત્રીજું છે આંગળીના નખની પહોળાઈ હવે આંગળીનો નખ તમે જો તો શું આ મીટર દેખાય તમને મીટરનું માપ હોઈ શકે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો આ 100 સેન્ટીમીટર જેટલું હોય નથી તો શું આવશે તો બાળકને શું સોરી નખની આંગળીને નખની પહોળાઈ શોધવું હોય આપણે જોવું હોય તો આપણે સેન્ટીમીટરનું માપ જ ગોતવાનું હોય તો આમાં કયું નાના નાનું એમાં એક બચું નાના નાનું તો 1 સેન્ટીમીટર એટલે ઓપ્શન ડી બરાબર એટલે 1 સેન્ટીમીટર છે આંગળીને નખની પહોળાઈ સાડીની લંબાઈ તો તમારા મમ્મીની સાડી મીટરમાં હોય બરાબર એટલે 5 મીટર હોય તમે મમ્મીને પૂછી લેજો તો સાડીની લંબાઈ 5 મીટર હોય ઘરથી શાળાનું અંતર હવે મેં તમને કાલે પહેલા પણ વાત થઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ કરી એક ગામથી બીજા ગામ જવું હોય તો આપણે કિલોમીટરનું અંતર લેવું પડે બરાબર એ કઈ 100 મીટર જેટલું તો આપણે સ્કૂલ હોવાની નથી મીટરમાં મપાય નહીં હા કિલોમીટર તો 1000 મીટર જેટલું હોય તો આપણે 1 કિલોમીટર લઈ શકીએ કેમ કે આપણે કિલોમીટરનો એક જ માપ છે બાકી ઓપ્શનમાં ક્યાંય કિલોમીટર છે નહીં એટલે 1 કિલોમીટર છે એ ઘરથી શાળા સુધીનું અંતર તો તમારે એ પૂછી લે એનો જવાબ આવે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન કંપાસ બોક્સની લંબાઈ તો આપણી પાસે એક જ ઓપ્શન વધ્યું છે કે તો એનો 20 સેન્ટીમીટર બરાબર તમારી સ્કેલ કાઈ અંદર આવી જાય છે કે 15 સેન્ટીમીટર કરતાં મોટી હોય તમારા કંપાસમાં સ્કેલ સમાય છે એનો મતલબ કે તમારો કંપાસ છે એ 15 સેન્ટીમીટર કરતાં મોટો હોય તો લગભગ 20 સેન્ટીમીટર જેટલો હોય બરાબર હવે પ્રશ્ન છેલ્લો 32 નો કયું રોડનું લાંબુ છે તો એમાં એ રોડ આવો છે બી છે નો આકાર આવો છે કે સી નો આકાર ઊંચો બગડેલો છે અને ડી નો આકાર આ બધા રોડનું પૂછેલું છે બરાબર તો તમે જોઈને જ કહી શકો કે ઓપ્શન ડી આવશે તો જવાબ બરાબર ડી ડીની લંબાઈ વધારે છે આ ચિત્ર આપણે પૂરું કરીએ છીએ કેમ કે આમાં થોડો તમારે અમુક વસ્તુ તમારે જાતે જ કરવાની હોય છે કેમ કે તમે ઘરે જ માપીને કરી શકશો એ માટે તમે શીખશો પણ ખર તો ચાલો હવે તમે આ પીડીએફ મોકલો એટલે મારી જોઈ તમે જવાબ વ્યવસ્થિત લખી નાખજો ચાલો આવજો